ગુજરાત રાજ્યમાં સૌથી નાની ઉંમરે સરપંચ બનવાનું ગૌરવ બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ તાલુકાના નવાપુરા ગામના 23 વર્ષીય પાયલબેન મુરજીભાઈ ચૌધરીને પ્રાપ્ત થયું છે, જેઓ ગ્રામજનોના સહયોગથી સરકારની વિવિધ યોજનાઓ ગામમાં લાવી વિકાસની કેડી કંડારી રહ્યા છે. તેમાં પણ રણકાંઠે આવેલા આ ગામમાં પીવાનું પાણી મળી રહે તે માટે મહિલાઓની પાણી સમિતિ બનાવી છે. પુરુષ સમોવડી બનેલી મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવી રહી છે, જેમાં કચ્છના નાના રણથી નજીક આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ તાલુકાના નવાપુરા ગામના પાયલબેન મુરજીભાઈ ચૌધરી ગુજરાત રાજ્યના સૌથી નાની ઉંમરે ચૂંટાઈ આવેલ મહિલા સરપંચ છે. તેઓ ગ્રામજનોના સહકારથી સરકારની વિવિધ યોજનાઓ ગામમાં લાવી વિકાસની કેડી કંડારી છે. વર્ષ 2015ની પેયજળની કામગીરીમાં બહેનોની સફળ ભાગીદારી બાદ વર્ષ 2017માં થયેલ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં નવાપુરા ગામમાં પાયલબેન મુરજીભાઈ ચૌધરી નિમણૂક પામીને વિકાસની ધુરા સંભાળી હતી. આ મહિલા યુવા સરપંચે 100 મહિલા પાણી સમિતિ બનાવી અને તમામ બહેનો પાણીના ક્ષેત્રે નવી સમજણ કેળવે અને કામગીરી કરી શકે તે માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. વાસ્મો થરાદ ક્લસ્ટર કચેરી દ્વારા આ મહિલા પાણી સમિતિના સભ્યોને પીવાના પાણીના ક્ષેત્રે નવીન માર્ગદર્શન મળ્યું રહે તે હેતુથી મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ અંતર્ગત પ્રેરણા પ્રવાસનું આયોજન કરી મહેસાણા જિલ્લાના વિજાપોર તાલુકાના બે ગામોની મુલાકાત પણ કરાવવામાં આવેલ છે. આ અંગે પાયલબહેને જણાવ્યું હતું કે અમારા ગામના પ્રશ્નો નિરાકરણ લાવવા તમામ પ્રયત્નો કરીશ. વાસ્મો થરાદ ક્લસ્ટર કચેરીના ભરતભાઈ કેરાસિયા તથા ખુશાલભાઈ સોનીના માર્ગદર્શનથી અમારા ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ રીતે સારી રીતે ચાલે છે તે બદલ તેમના આભારી છીએ. વાસ્મો ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ થતા લોકસંવાદ અંક 57માં પણ એમની સફળતા અંગેનું લેખ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સત્તરથી નવાપુરા ગામ પંચાયત સરપંચનો ચાર સંભાળ અને વાસ્મોથી મદદથી ગામમાં મહિલા પાણી સમિતિ બનાવી ગામમાં પીવાના પાણીની લાઈન નાખેલી હતી, પણ પૂરતું પેસરથી પાણી મળતું ન હતું. આના માટે નવી મોટર લાવી અને વાસ્મોથી અમને ઘણી મદદ મળેલી. પાણી માટે સતત મહેનત કરી ભરતભાઈ આહીર તથા ખુશાલભાઈને સતત સંપર્ક કર્યો. વિજાપુર તાલુકાના બે ગામની મુલાકાત કરી ત્યાં આરો પ્લાન્ટ અને વોટર એટીએમથી ગામને પાણીની સગવડ હતી. હું નવાપુરમાં સગવડ કરવા માગું છું.